नमस्कार दोस्तों, प्रजा पूछे छे कार्यक्रम में पंकज साथे तमारो स्वागत करूं छुं। मित्रों, प्रजा एना नेता ने पूछे छे, प्रजा एना अधिकारी ने पूछे छे, प्रजा एना हक माटे पूछे छे, प्रजा एने सवलतो नथी मळती त्यारे पूछे छे, प्रजा एनी प्राथमिक सुविधाओ नथी मळती त्यारे पूछे, प्रजा एने ચોખ્ખું પાણી ના આવે તો પૂછે છે, પ્રજા એના રોડ તૂટી જાય તો પૂછે છે, પ્રજા એની આરોગ્ય સેવાઓ માટે પૂછે છે, પણ પ્રજા પૂછે છે, કેમ પૂછે છે, પ્રજાએ મત આપ્યો છે માટે પ્રજા પૂછે છે। તો પ્રજા પૂછે છે માં પ્રજાની સમસ્યાઓને વાચા આપવાની જવાબદારી એના નેતાની છે। શહેર લેવલે કાઉન્સિલરે સમસ્યાઓ સોલ્વ કરવાની છે, રાજ્ય લેવલની હોય તો ધારાસભ્યએ સોલ્વ કરવાની છે, અને રાષ્ટ્રીય સમસ્યાઓ તો સાંસદની આગળ રજૂઆત કરીને એનો નિવેડો લાવવાનો છે। હવે આ ત્રણેય તબક્કે પ્રજા જ્યારે એના હક્કો પર તરાપ હોય, એને એના વ્યાજબી હક્કો ના મળતા હોય ત્યારે પ્રજા પૂછે છે। બેરોજગારી માટે પ્રજા પૂછતી હોય છે, દેશની મોટી સમસ્યાઓ મહામારીઓ માટે પ્રજા પૂછતી હોય છે। તો આવો, પ્રજા શું પૂછવા માગે છે સીધા પ્રજાજનોને પૂછવા દઈએ। શું કહેવા માંગો છો? નંબઈ શંકરભાઈ વાઘેલા, કેન્ટોનમેન્ટ કેમ્પ સદર બજારના અંદર આ શમશાન આવેલું છે, બરાબર? એમાં પહેલું તો એ છે કે અહીંયા શમશાનમાં લાકડાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી, લાઇટની વ્યવસ્થા નથી, પ્લસ બીજું એ છે કે અહીંયા ગાડી સાફ સફાઈ બરાબર થતી નથી, બરાબર? અને જે અહીંના એજ્યુકેટર ઓફિસર છે, બરાબર, એ અત્યારે હાલમાં કોઈ અહીંયા જોવા માટે આવતું નથી, બરાબર? હલો, અને બિસ્માર હાલતમાં છે, બરાબર? અને બીજું એ છે કે રાત્રે બે રાત્રે અહીંયા ગાડી અમારે વ્યવસ્થા કરીને અને લાકડા પાણી આ બધું પૂરતું પાડીને અને લઈને આવવું પડે છે। હું પોતે પણ હેન્ડીકેપ છું અને અહીંયા શમશાનમાં લાવવા માટે પાણી લાવવા માટે હું કારબાનું પોતે લઈને આવું છું। મારું નામ હિતેશ ચૌહાણ છે। હિતેશભાઈ, આપણા કયા વિસ્તારના શમશાનમાં ઉભો છે, કયો એરિયા છે, કયો વોર્ડ છે, કયું લાગે? આ કેન્ટોનમેન્ટ વિસ્તાર છે, અમદાવાદ કેન્ટોનમેન્ટ વિસ્તાર છે। ભારત સરકાર ડિજિટલ ગુજરાતની વાતો કરે છે, સરકાર તરફથી અહીંયા ગાડી કોઈ પણ સુવિધા પૂરી પાડવામાં આવી નથી। પૂર્વ જે બોર્ડ મેમ્બરના બોર્ડ મેમ્બરો અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જે ધીરજ સોના છે, જે આ શમશાન બનાવીને ગયા છે, બરાબર, તેના પછી એમના બનાવ્યા પછી અહીંયા ના પાણીની સુવિધા છે, ના લાકડાની સુવિધા છે, ના કોઈ પણ જાતની બેસવાની સુવિધા છે। અને આવવાનો રોડ કેવો છે? આવવાનો રોડ બી તમે જોઈ શકો છો, આપણે આવ્યા જ છે રસ્તા પરથી, અને એ રોડ આખો છે ને ખરખરી થઈ ગયેલો છે, ગાડીઓ પંચર થઈ જાય છે, ના રસ્તામાં કોઈ લાઇટો નથી, જીવ જાનવર બધા રોડ પર આવી જાય છે, અને રાત્રે આવતા તો એટલી બીક લાગે છે કે જ્યારે આપણે એવું સમજાય કે કોઈ ગીરના જંગલમાં ફરતા હોય। ચોમાસામાં કેટલી તકલીફ પડે છે? ચોમાસામાં તો સાહેબ અહીંયા આખું તમે જોઈ શકો છો, આ જે નવા પિયર બ્લોક નાખ્યા છે એ આખા બેસી ગયા છે, બરાબર છે? અને ચોમાસામાં આવા અહીંયા લાઇટની સુવિધા નથી, તો બધાને આવતા ચોમાસામાં બહુ ભયંકર બીક લાગે છે, અને નદી કિનારો વિસ્તાર હોવાથી અહીંયા ગાડી જાનવરો ને બાનવરો બધા બહુ આવે છે। લાકડાની બધી વ્યવસ્થા કેટલી કરવી પડે જે લઈને આવે? લાકડાની વ્યવસ્થા તો સાહેબ અમારા પોતાને કરવી પડે છે, કે જેના ઘરે મૃત્યુ થઈ ગયું હોય, બરાબર છે, એ પોતે લાકડા બહારથી ખરીદી લાવે છે, અને પછી લાકડા અને પાણીની વ્યવસ્થા પોતે જાતે જ કરે છે। કરોડો રૂપિયાના ખર્ચા અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ ગેટો બનાવવા માટે કરી રહી છે, બરાબર, ઘણા વર્ષોથી, અને ખોટા ખોટા જે અમુક પ્રોગ્રામો કરે છે એનાથી સારું તો એ છે કે જે પબ્લિકની જરૂરિયાત છે, જે શમશાન ગૃહ જે બચારા જે પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ધીરજ સોના જે સાહેબે બનાવી ગયા છે, તેનું કામગીરી ચાલુ કરી અને એ સુવિધા પબ્લિક માટે પૂરી પાડે તે સૌથી સારી રહેશે। પાસ કરશો કે ના પાસ કરશો? ના, એમને માર્ક આપી શકાય? હવે દસમામાંથી શું માર્ક આપવાના? હવે જોવા જેવું એવું છે કે દસમાંથી આપણે છે ને માઇનસ વન પણ આપીએ ને તો બહુ એમના માટે સારું છે। રમાબેન શાંતિલાલ, પ્રજાપતિ। રમાબેન, કયો વિસ્તાર છે? સરદારનગર, ભદ્રેશ્વર વોર્ડ। તો સરદારનગરની પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે, તે કે એના પ્રજાજન તરીકે શું પૂછવા માંગો છો?
અમે એવું પૂછવા માંગીએ છીએ કે ભાઈ અમારે 15 દિવસ થાય ત્યાં ડોળું પાણી આવે છે અને માથાના વાળ પણ હારા દેખાય એવું કાળું પાણી આવે છે. હવે એમાં અમને કેટલા દર્દો થાય એ તો તમે જ જાણો, અમે ન જાણી શકીએ. કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? આ સમય ઓછામાં ઓછા 12 મહિનાથી તો છે જ. અને કયા પ્રકારની એને કારણે બીમારી થાય છે? હાથમાં ખંજવાળ આવે, મચ્છર થાય, ઉલટી ઝાડા થઈ જાય, આવી બધી અમારા બીમારીનો પ્રોબ્લેમ છે. શું નામ દાદા આપનું? ભોગીલાલ. ભોગીલાલ કેટલા વર્ષોથી ના કયા વિસ્તારમાં રહો છો? સરદારનગર, ભદ્રેસર. તો ભદ્રેશ્વર સરદારનગરનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ સામાન્ય અત્યારે છે, બહુ કંઈ જોઈએ એટલો વિકાસ થયો નથી અને પાણીની અને એની ગટરની ઘણી જગ્યાએ સમસ્યા ઊભી રહી છે. તમારા હાથમાં બોટલમાં શું દર્શાવવા માંગો? આ ગટરવાળું પાણી છે, બધું ગટરનું પાણી પીવાનું. કેટલા કલાકો સુધી શહેરમાં આવતું હોય છે? એકદમ બધા જ ટાઈમે ટાઈમ ટાઈમ આવવાના આવે. અને કેટલા સમયથી બીમારી ફેલાઈ ગઈ છે અત્યારે ખાસ કરીને? હમણાંથી તો 12 મહિનાથી તો કન્ટિન્યુ ચાલુ જ રહેશે આવું, 15 અઠવાડિયે. તો આને માટે રાઉન્ડમાં તમારે ત્યાં સ્થાનિક કાઉન્સિલર કેટલા કેટલા સમય ગાળે આવતા હોય છે? એ તો બોલાવીએ તો આયા આવે, નહીં તો નહીં આવે, કન્ટિન્યુ નહીં આવે. અને બીજી સુવિધા કઈ કઈ છે? સરસ મજાના કામો થયા છે, નથી થયા કયા કામો છે? ખાલી બ્લોક નાખ્યા છે અને હજુ અધૂરી જે તૂટ્યા છે રિપેરિંગ નથી થતા. અને એ સિવાય બીજા અધૂરા કામો સ્ટ્રીટ લાઇટ, સ્ટ્રીટ લાઇટ ચાલુ રહેશે. બરોબર. તો બીજી કઈ કઈ તકલીફો દર્શાવવા માંગશો તમારા સ્થાનિક મંત્રી સંતિ કાઉન્સિલરને? અમે બધી જે આવે છે તારે રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળતું નથી. સાડીના જ મેરેજ હતા, અહીંયા જે રહે છે ત્યાં ગાડી અમે લગભગ પાણી જે જોયું ને કે અમને એવું લાગ્યું કે આ પાણી કદાચ જો કોકને પીવડાવ્યું છે તો બીમાર થઈ જશે અને આપણું નામ બી ખરાબ થાય, એરિયાનું બી નામ ખરાબ થાય. એટલે અમે બહારથી પર્સનલી શું કહેવાય પૈસા ખર્ચીને 2 પાણીના ટેન્કર મંગાવડાયા હતા અને વોટર અને મિનરલ અને એમ નહીં અને પીવા માટે તો સ્પેશિયલ મિનરલ વોટર જ મંગાવડાયા હતા અને પૈસા તો પૈસા મૂગા પડે પણ કોઈના જીવથી તો વાલા નહીં ને. આજે ધારો કે આ પાણી પીવાય એટલે સારું સ્વચ્છ પાણી મળે તે અહીંયા જેને વોટ આપીને જેને લાયા હોય એની જવાબદારી હોવી જોઈએ ને. હલો, હું ભદ્રેશ હાઉસિંગ સોસાયટીના માજી સેક્રેટરી બોલું છું, દલપતસિંહ ભદ્રેશ્વર ભાઈ. તો આ ભદ્રેશ્વર હાઉસિંગ સોસાયટીમાં જ્યારથી મ્યુનિસિપલ કોર્પોરેશન અમે વહીવટ સોંપ્યો છે ત્યારથી આ વહીવટની અંદર પાણી અને ગટર ને આ બધી વ્યવસ્થા જે સાફસૂફી રાખવાની જે કોર્પોરેશનના અધિકારીઓ બહુ ધ્યાન આપતા નથી. સ્થાનિક કોર્પોરેટરને કહીએ છીએ તે અલગ અલગ કરીને કામ કરાવે છે પણ જવાબદારી પૂર્ણ કામ થતું નથી. ઘણા દિવસથી અઠવાડિયાથી પાણી ભદ્રેશ્વર હાઉસિંગ સોસાયટીમાં ગટરનું પાણી મિક્સ થઈ ગયું હતું. અમે વારંવાર ઓફિસમાં જવાથી અધિકારીને ફોન કર્યો પણ એ લોકોનું કહેવું એમ હતું કે ભાઈ શનિવારે રજા છે અને શુક્રવારે રવિવારે રજા છે. પણ મહત્ત્વની વાત એવી હતી સ્થાનિક લોકોને ગંદુ પાણી મળે, મેલેરિયા થઈ જાય, ઝાડા ઉલટી થઈ જાય તો એમાં રજા આવતી જ નથી. એમને ઓવરટાઈમ આપીને બી આ કામ જલ્દી કરાવવાની જરૂર હતી પણ તે છતાં પછી સારું પાણી આવવાની તકલીફ દૂર થઈ તે પછી કોર્પોરેટર ભાઈ અમારા સુરજભાઈ અને સ્થાનિક પૂછે ભાઈ પાણી કેવું આવ્યું છે? ભાઈ અમે આટલી મહેનત કરી એટલે પાણી સારું આવ્યું પણ તમે આટલા દિવસથી બહારગામ ગયા હતા તો તમારે બી કોર્પોરેશનમાં અધિકારી મળીને જાણ કરવી હતી. મારું નામ હરીશભાઈ વાઘેલા. હરીશભાઈ કયો વિસ્તાર છે? આ ભદ્રેશ્વર હાઉસિંગ સોસાયટી છે. અહીંનો વિકાસ તો જોવો કે બધા કોર્પોરેટરો બધા આવે છે કે ભાઈ રોડ રસ્તા કરી આપીશું, તમને આમ કરીશું તેમ કરીશું પણ કંઈ કશું નથી. અને એને એ જ પોઝિશનમાં છે ને, રોડ રસ્તામાં અહીંયા ગટરના ઠેકાણા ને પાણીનું એવું ગંધાતું પાણી આવનારું ગટરનું પ્લસ બીજું કે આ જીવડા અત્યારે એટલે એવા જીવડા આવ્યા છે ને કે રાત્રે ધાબે ઊંઘી નથી શકતા માણસો, છોકરાઓ ઘરમાં અત્યારે બધા મેલેરિયા જેવો બીમાર જેવી પરિસ્થિતિ થઈ ગઈ. ભદ્રેશ્વર પ્રજા બધી સારી પણ જે પ્રજાનું આયોજન કર્યું એ માણસ સારું નથી. એના ઘરે આ પ્રોબ્લેમ હોય તો પહેલાં તરત થઈ જશે. મારી બહેનના મેરેજ હતા, આ બ્લોક કેટલા ટાઈમથી મેં રોજ એમને કીધું કોઈ આવતું નતું. પછી પાણી આજે 3 દિવસથી મને ઝાડા ઉલટી થઈ ગઈ છે. જે લગન અમારે જે જાના એ બધા પરેશાન થયા છે. પાણી ટેન્કરનું કીધું અમે ત્યાં જઈને લોકોને કીધું, ફોન અમારી સામે ઉપાડીને કટ કરી નાખે છે. એ સામે ચંદ્રિકાબેન પણ મારી સાથે આવ્યા હતા એટલે અમે જેટલા હેરાન એમના ઘરે આ પ્રોબ્લેમ છે તો શું આવું થશે એમ ના હતા. ચંદ્રિકાબેન. ચંદ્રિકાબેન કયો વિસ્તાર? ભદ્રેશ્વર. ભદ્રેશ્વર, હા, સરદારનગર. પ્રજા પૂછે છે કે શું રજૂ કરવા માંગો છો એના પ્રશ્નો? એ જ પાણી ગંદુ આવે છે, મહિને 15 દિવસે પાણી ગંદુ આવે જ છે અમારે અને 10 દિવસે 15 દિવસે લોકો જોવા આવે છે. રોજ અમે 2 જગ મંગાવીને પાણી પીએ છીએ
અને છોકરાઓને ઝાડા ઉલટી એ બધું થઈ જાય છે. કમળો, મારો મોટો બાબો 32 વર્ષનો બાબો છે, એને પેટમાં બહુ જ દુખે છે બોલો, આવું પાણી પી પીને. પરિણામે ડાક્ટરી ખર્ચ કેટલું આવી પડે છે? હા, ડાક્ટરી ખર્ચ આવી પડે બધું. આ ભદ્રેશ્વરમાં રહીએ છીએ તો પેલું કહેવાય શું કે પેલા ગરીબ લોકોને ફાળવેલા મકાન છે, પણ કોઈ જોવા આવે નહીં. આ વિસ્તારમાં શેરી બસ કેટલી આવતી હતી, કેટલી ઓછી થઈ ગઈ કે બંધ થઈ ગઈ? કાળુપુર જવું હોય રેલવે સ્ટેશન, ક્યારેય બસ આવે જ નહીં, રિક્ષા બહુ મોંઘી પડે છે, રિક્ષાનું ભાડું. શેરી બસ ફાળવવા માટે વારંવાર રજૂઆત કરી તમારી સોસાયટીના સદસ્યોએ? હા, કેટલી વાર રજૂઆત કરે, વારંવાર, પણ કોઈ આવે નહીં. મારું નામ વિજીતા, અમે ભદ્રેશ્વરમાં રહીએ છીએ, પણ અમારે છે ને અહીંયા ચલો બીજી તકલીફો તો આપણે વેઠી લઈએ, એમાં કંઈ વાંધો નથી, પણ જે મેઇન પ્રોબ્લેમ છે ને એ ગટર અને પાણીનું છે, એ અમારે સોલ્વ નહીં થતું. અમારા બચ્ચા નાના નાના, અમે પાણી ભરવા ક્યાં જઈએ? પૈસાથી પાણી મંગાવીને અમે ગરીબ માણસ કેટલું પીએ? હે, અને આ સારું બી કરશે ને તો ખાલી 10 દિવસ ચોખ્ખું પાણી આવશે, પછી 10 દિવસ પછી એની એ ગતિ થઈ જાય. તો અમારે એમ કહેવું છે કે અમને નવી લાઈન નાખી આલો, જે જ્યાં પ્રોબ્લેમ છે ગટર અને પાણીનું લાઈન મિક્સ થાય છે એને તમે સરખું કરો. હા, એનું સોલ્વ કરો તમે, ખાલી થોડા દિવસ માટે તમે ચોખ્ખું પાણી આપો ને કે અમારું કામ પતી ગયું, એવું ના ચાલે. અલગ કર દો બસ, મેં ક્યાં બોલું? પાણી કી ક્યા ક્યા તકલીફ હૈ? વો તકલીફ હૈ યા તો. કિતને દૂર સે લાના પડતા હૈ? વો દૂર સે લાતે. ચાલો વો વો ટેન્કર ની ભિજવા દે. નહીં, ભિજા તે થક જાવે ને? થક જાવે, હમ તો બુઢ્ઢે ઇન્સાન ખા જાયેંગે લેને. બીમારી કેસી ફેલ હુઈ પાણી કી વજહ સે? ઝાડે ઉલટી હો જાતી. ઝાડે ઉલટી, પેટ દુખ રહા હૈ. કિતના ખર્ચા પડતા હૈ ડાક્ટરી? પડે તો ક્યા કરે? 100 રૂપિયા ક્યા કરેંગે? પાણી કે અચ્છી હમકો દો લાઈન, બસ ગટર લાઈન. हमको 2 साल से मेहरा नहीं पानी के पीछे, गंदा पानी आता है. तो काउंसिलर को पास करेंगे कि ना पास करेंगे? पास के ना पास? पास करना पड़ेगा ना. किसको नहीं? आपका काम नहीं करते फिर भी तो पास ना काम करेंगे, अभी पास करेंगे ना. ओके ठीक है. सुना बापू मंजूबेन. हाँ मंजूबेन, मुख्य तकलीफ शू शू से? बस पानी नी प्रॉब्लम से, गटर नु पानी आवे, मच्छर मच्छर एटला से. आ नदी मा तो कोई नदी कोई हमीद नत करत, નદી માં કોઈ હમુદ નત કરાવતું, અને રાતે લીમડા ધુવાડો કરવી, અગરબત્તી કરવી, પંખા કરી, તોય મચ્છર મચ્છર ને મચ્છર. અરે બાળકોને ભણવા માટે સ્કૂલો નજીક છે, દૂર છે, કેવી છે મ્યુનિસિપલ સ્કૂલ? કેવી છે? સરસ છે. અમાર તો અહીં એક બાબો છે, ત્યાં જાય છે. મ્યુનિસિપલ લાઇબ્રેરી કેટલી તમારા વિસ્તારમાં? નહીં, એ તો મને બહુ. બીજા કેટલા છે? બાગ બગીચા તો એક ફાર્મ ના ખૂણે એક જ છે. કેવી હાલતમાં છે? એ બધું એવું જ તે કચરા પેટી જ તે. ઓ કાઉન્સિલર, પાસ કે નાપાસ કરશો? નાપાસ. ઓકે ચાલો. સુનમ ભાઈ, આપ સોલંકી પાર્થ નામ છે મારું. પાર્થ, તમને શું લાગે છે કે મ્યુનિસિપલ ટેક્સ પે હોવાના નાતે, એક મતદાર હોવાના નાતે, અહીં સુવિધા કે દુવિધા? એક જાહેર ગ્રાહક છું, હું જાહેર જનતાના હું નાગરિક છું ભારતનો. અહીંયા ખાસા ટાઈમથી પ્રોબ્લેમ ચાલી રહી છે, કોઈ પણ સોલ્યુશનવાળું કામકાજ છે નહીં. અહીંયા છેલ્લા અઠવાડિયાથી આજે લાઇટ છે, લાઇટ બંધ છે. પછી આજે બ્લોક્સ તમે દેખી રહ્યા છો, 8 મહિના પહેલાં અહીંયા આજે ટોરેન્ટ પાવરનું જે ડબ્બું નાખવામાં આવેલું હતું, 8 મહિના પહેલાં બ્લોક નીકાળેલા હતા. હજી સુધી આ બધું તમે જોઈ શકો છો, એમનું એમ પડેલું છે. અહીંયા ગલીથી લઈને છેક સુધી અહીંયા બધું પડેલું છે. ભારતનું અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અમદાવાદનું, જેની બાજુમાં મોટેરા સ્ટેડિયમ છે, વર્લ્ડનું પહેલા નંબરનું છે. બધો વિકાસ અહીંયા થઈ રહ્યો છે, પણ ભદ્રેશ્વર અમારો જે એરિયા છે, વિસ્તાર છે, એનો વિકાસ થશે કે નહીં એ મારે ખાલી એક પ્રશ્ન છે. જ્યાં સુધી અમને સોલ્યુશન મળશે નહીં ત્યાં સુધી અમે આગળ કંઈ પણ જવાબ આપી શકીએ એવું મને લાગતું નથી. ઇલેક્શન વખતે તો આપણે જોઈશું, કેમ કે આવું નવું કામકાજ રહ્યું તો ભાઈ અમે વિચાર શક્તિ ધરાવતા નથી કે અમે એમને વોટ આપી શકીએ. ફરી એકવાર ફેલ કે પાસ? ફેલ. શાંતિબેન વાઘેલા હે, મેં આરસિંગ ભદ્રેશ્વર મેં 8x126 મેં રહેતી હું, લેકિન આગે રોડ કા 3 સાલ સે મેને અરજી કિયા હે, 3 સાલ સે જા રહે અભી ભી જાતે બોલતે આ જાયેંગે આ જાયેંગે. અભી 2-3 મહિને પહેલે ગયે તો બોલે હોલી કે બાદ હો જાય, હોલી ભી ગઈ, અભી 5મા 6ટા ચલ રહા હે, અભી તક કોઈ આયે નહીં. ચોમાસામાં ઇતના સારા પાણી ભરતા, લોગ આતે જાતે, બસ આને વાલે કોઈ મ્યુનિસિપાલિટી દેખને ભી નહીં આતી. ઇતના ગંદા પાણી ભી ગટર કા ભી ભર જાતા હે, ગટર કા પાણી ભી આતા હે, કોઈ દેખને ભી નહીં આતા હે, કોઈ સુનને ભી નહીં આતા હે. બસ કોરોના મેં ક્યા હાલત થે? કોરોના મેં તો સબ મર રહે થે અપને અપને ઘર મેં, કોઈ દેખને ભી નહીં આતે. મ્યુનિસિપાલિટી વાલે દવા ભી છાંટને ભી નહીં આતે થે, કોરોના કે કોઈ ગોલી કુછ ભી કુછ દેને નહીં આતે થે. વેક્સિનેશન કા? વેક્સિન તો લે લિયા થા હમને મ્યુનિસિપાલિટી મેં જાકે. ઓર કિતની દફે હેલ્પ કે લિયે આયે થે કાઉન્સિલર? કોઈ હેલ્પ કે લિયે ને કોઈ દેખને નહીં આતે, કોઈ મર રહે યા જી રહે. તો પાસ કે ફેલ આપકે હિસાબ? ફેલ હે, ફેલ. ઓકે ભઈ, શું કહેવા માંગો છો? કામ લાગે તો હોય, કામ લાગે તો હોય, કામ લાગે તો હોય.
જીતુભાઈ પાણી આવતું નહીં, કેટલા વર્ષથી બહુ તકલીફ છે પાણીની. તો કાઉન્સિલરશ્રીની કામગીરી કેવી છે અહીંયા? નહીં, એટલે પાણીની તકલીફ છે અહીંયા વધારે. અને બીજી એમના બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે? બાકડા હોય, મ્યુનિસિપલ સ્કૂલ હોય, લાઇબ્રેરી હોય, ગાર્ડન હોય, ના ના કામગીરી કહી શકાય એમની? હા, કામગીરી સારી છે. સારી છે, ખાલી તકલીફ પાણીની જ છે. કેટલા વર્ષ જૂની તકલીફ છે પાણી? પાણીની કશામાં છે, કેટલા વર્ષ થઈ ગયા આપણે અહીંયા? 5-6 વર્ષ થઈ ગયા. હા, તો 5 વર્ષમાં એમને કામગીરી એમને તસ્દી ના લીધી કે પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થાય? ના, નહીં કર્યું જેવું. અને તો પાણીની વ્યવસ્થા માટે કેટલે દૂરથી તમારે પાણી લાવવું પડે છે? એ લોકો દ્વારા ટેન્કર મૂકવામાં આવે છે? હા, ટેન્કર મૂકવામાં આવે છે, વાત સાચી છે. રોજ ટેન્કર આવે છે? હા, આવે છે, બે આવે. એક ને બે દાડે, બે દાડે આવે છે. ચોખ્ખું પીવાનું પાણી બહારથી કેરબા મંગાવે કેટલા મોંઘા પડે? હા, મોગા મોગા પડે છે ને. ચોનેવટિયા. કયો વિસ્તાર છે આ? સરદારનગર. હા, તો અહીંયા કઈ કઈ મુખ્ય સમસ્યાઓ છે? પાણીને છે, ગટરનું છે, સાફ સફાઈનું છે. આ સમરસનગરની વાત કરું છું જાણ. તો કાઉન્સિલરશ્રીની કામગીરી કેવી છે? કાઉન્સિલર ધ્યાન આપે છે? કેટલા સમય આત્રે અહીંયા આટો મારવા આવે છે? હા, તો કોઈ નહીં આવતું. કોઈ નથી આવતું? તો એમને પાસ કરશો કે ના પાસ કરશો? કેના એ કાઉન્સિલરશ્રીને પાસ કે ફેલ કામગીરી માટે? અરે, આપ તો આના કહીએ છીએ તો આ કહીને જાય છે કે 3-4 મહિનામાં આ પતી જશે, બધું થઈ જશે. પાસ કરશો કે ના પાસ કરશો કે ફેલ કરશો? કામ નહીં થતા તો? ના યાર, તો કામની તો આશા રાખીએ ને, આશા તો રાખીએ ને. વર્ષથી પાણી જ નથી આવતું. એટલે દૂર ભરવા જવું પડે? અરે, દૂર દૂર જઈએ પીવાનું પાણી, ભીખ માંગવા પડે. અમુક લોકો પાણી જ નથી ભરવા દેતા. સમરતનગર સરદારનગર ની બાજુમાં આવેલો છે. 4 વર્ષથી હું મેરેજ કરીને હમણાં આવી છું, પણ અહીંયા ના બ્લોક રખાતો હોય, ના રોડ નું પાણી. વરસાદ ની સિઝન માં તો આખું ચલો ચલ જે તળાવ ભરાઈ ગયું, એવું કિચડ, મચ્છર, બધાના બાળકો બી હેરાન થાય. ને મોસ્ટ ઓફલી વરસાદ ના લીધે તો આખું બેસી જાય છે. ગયા વર્ષે જે તાવ તે આવ્યો હતો તુફાનમાં, એની અંદર ગટર આખી બેસી ગઈ. અઠવાડિયા અઠવાડિયામાં મહિને મહિને અમારે ગટરવાળાને બોલાવવા પડે છે. પથ્થર નથી, ના કોઈ છે, બધે પાછળની ગલીઓમાં પાણી આવે છે. પથ્થર છે, બ્લોક છે, બધું છે, પણ આ ગલીમાં ના પથ્થર છે, ના બ્લોક છે, કોઈ જોવા પણ નહીં આવતું. ખાલી ચૂંટણીનો ટાઈમ આવે છે એટલે બધા આવી જાય છે, અને પછી પાછા વરજાતા રહે છે કે અમે તમને બોલાવીશું, આ કરીશું, ઓલું કરીશું, પણ કશું નહીં. શિયાળો, ઉનાળો, ચોમાસું, પાણીની તકલીફ અમારે બારે માસ રહે છે. ને ઉનાળામાં તમારે બે બે દિવસે ટેન્કર ભરાવવા પડે છે. દુકાન બીજાના ઘરે જઈ જઈને કપડાં ધોવા પડે છે, વાસણે સાચવીને વાપરવા પડે છે. તો અમારા પ્રોગ્રામ દ્વારા મંત્રી તંત્રી તમારા સ્થાનિક કાઉન્સિલરને પાસ કરશો કે ના પાસ, ને શું પૂછવા માંગશો એમને? એમને એ પૂછવા માંગીશ કે બધી બધી ગલી દેખાય છે, તમને આ વિસ્તાર કેમ નથી દેખાતો? તમે બાર કાઉન્સિલર તમારા નામ ઉપર બોર્ડ રાખો છો કે અમે આ બોર્ડની આટલા બોર્ડ બનાવ્યો છે, તો તમે પથ્થર નાખો ને, રોડની સમસ્યા રાખો, પણ એ કશું જ નહીં કરતા. બજેટો ક્યાં વપરાયા દેખાય છે? બજેટ એ તો બજેટ બહાર વપરાય છે, મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં જાય છે, ત્યાં જઈએ છે. અમે ઓર્ડર આપીએ છીએ કે ટેન્કર મંગા, તો એવું કહે છે આવશે 2 દિવસ પછી. ફોન કરીએ છીએ તો ફોન રિસીવ નહીં કરતા, મેસેજ લખીને એમ કહી દે છે કે અમે પછી ફોન કરીશું. આ બધા અમને જવાબ આપી દે છે. તમારા કાઉન્સિલર પાસ કે ના પાસ? 10 મિનિટ નાપાસ જ, નાપાસ જ. પાણીની સમસ્યા છે અહીં ઘડી, પાણી માટે રોડ નથી, રોડ બ્લોક નથી, બ્લોક પથ્થર, ચોમાસામાં તકલીફ પડે છે અમને અહીંયા ગાડી. અમે વાર બસ બસ સિટી બસ કેટલી આવે છે ને કેટલી બંધ થઈ ગઈ? સિટી બસ, સિટી બસ, લીટી બસ તો અહીંયા રોડ ઉપર ચાલુ હોય. હા, એટલે પણ કેટલી સુવિધા હતી કે જે ઓછી કરી, ઓછી કરી નાખી, ઓછી કરી નાખી. કુલ કેટલી બસો આવતી હતી પહેલા? કુલ તો હવે ખ્યાલ નહીં. એટલે કયો નંબર આવતો હતો પહેલા? 126 નંબર આવતો. 26 નંબર. તો એની વસ્તી વધે, જે વધી એ પ્રમાણે બસો વધવી જોઈએ કે ઘટવી જોઈએ? વધવી જોઈએ. તો અમારા પ્રોગ્રામ દ્વારા સ્થાનિક કાઉન્સિલરને શું કહેવા માંગશો, શું પૂછવા માંગશો કે શું તમે મ્યુનિસિપલ ટેક્સ પેયર નથી? અમે વારંવાર રજૂઆત કરવા જઈએ છીએ તો કે બજેટ તમારું પાસ થઈ ગયું છે ઘણા સમયથી, કે પાણીનું, રોડનું, તો અમારું બ્લોક થશે, પણ કંઈ થતું નથી. તમારા વિસ્તારમાં મ્યુનિસિપલ સ્કૂલોની હાલત કેવી છે? મ્યુનિસિપલ લાઇબ્રેરી કેવી છે? ગાર્ડનની હાલત કેવી છે? ગાર્ડનની હાલત તો બરોબર ઠીક છે. 2 મહિના થઈ ગયા પણ કોઈ જોવાય નથી આવતું, કશું જ નહીં.
તમારા વિસ્તારમાં મ્યુનિસિપલ સ્કૂલો કેટલી છે? હશે એક એક જ જેવી છે. અહીંયા ગાડી આપણે છે ને ચાર રસ્તા ત્યાં છે ને આંબાવાડી જવાર કોલોનીમાં છે. કેવી હાલતમાં છે? ભણાવે છે સારું? એ તો હવે મ્યુનિસિપલ ગાર્ડન ની વાત કરી. મ્યુનિસિપલ ગાર્ડન કેટલા છે? ગાર્ડન ક્યાં છે? અહીંયા તો છે જ નહીં. આ બાજુ એક જ ગાર્ડન છે. લાઇબ્રેરી, બાલ ભવન કેટલા છે? લાઇબ્રેરી એ તો છે. આંગણવાડીઓ કેટલી છે? આંગણવાડી એક છે. શું પૂછવા માંગશો કે આનો વિકાસ ક્યારે, સરદારનગર નો વિકાસ ક્યારે, શું પૂછવા માંગશો તમારા કાઉન્સિલર શ્રી ને? રોડ નહીં બન્યું, ગટર નું પ્રોબ્લેમ છે, પાણી ની પ્રોબ્લેમ છે. કેટલા વર્ષ થી પાણી ભરી ભરી ને થાકી ગયા, બધા તો બીમાર પડી ગયા, કશું નહીં થતું અહિયાં. ફેલ છે, ફેલ છે. અમે તો ચૂંટણી નહીં આપવાનું, ગટર લાઇન ભી નહીં. મેં તો યાર 14 સાલ સે રહેતે આયુ, હમારા ઘર ભી નીચે, ઘર નીચે કુછ ભી નહીં હોતા હૈ, પાણી નહીં આતા હૈ, ગટર લાઇન પૂરા ભરા હુઆ, પાણી અંદર ના બ્લોક દિખતા હૈ, ના કુછ પાણી મેં, ના કપડે હમ ધોને જાય, બર્તન કહીં ઓર યુઝ કરે, કુછ ભી હમારા ફેસિલિટી નહીં. ઓર ડિલિવરી મેં તો મેંને અભી ઘર મારા ટૂટ રહા થા, ઘર નયા બનવા હૈ તો ટૂટતે હમને ટેન્કર 1000-1000 રૂપિયે દેકે મંગવાયા. મેરી ડિલિવરી યહાં હોઈ વો ભી ગંદગી મેં હોઈ, કુછ વાદે કરતે કુછ આતે હી નહીં, ફેસિલિટી કુછ ભી નહીં હૈ યહાં પે. ડિલિવરી કા ટાઈમ હૈ? ગરમી કે સીઝન મેં ક્યા હાલાત હૈ? તો મેરા યહીં જુલાઈ મેં બરસાત કા ટાઈમ મેં ડિલિવરી, કિતના હમ તકલીફ મેં હૈ. તો કુછ ભી નહીં, કોરોના કિતના ચલ રહા, કિતના હમ સંભાલ કે ચલે, તો પાણી ભી નહીં હૈ ના કુછ હો, બરસાત કા પાણી હમ અંદર હૈ, મેરી સાસ ઓર મેરે હસબન્ડ નિકાલે, મેં પાણી મેં ખાના બના રહી હું, કુછ ભી નહીં, ફેસિલિટી નહીં હૈ. વોટ કે લિયે આતે હૈ ના, વોટ કે લિયે ફટાફટ આયેંગે હમ, યે કર લો, ઉસકે બાદ પે તો દિખતે હી નહીં હૈ, તુમ કૌન હમ કૌન, યહી હોતા ઉનકા જવાબ. કુછ ભી હમારે લિયે સબ કરો તો હમ આગે હૈ ના, કુછ સબ હમકો સપોર્ટ કરતે, હમ તો સપોર્ટ કરને કે લિયે તૈયાર હૈ ના, આપ હી હમે નહીં કરતે તો હમ ક્યા કરે, ફેલ હી કરેંગે હમ, કોઈ પાસ હી નહીં કરેંગે. પૂરા ભરતે હૈ, સબ કમ્પ્લીટ હૈ, કાગજ તો અભી કુછ કામ નહીં હો રહા હૈ, પાણી કા ટેક્સ ઉસમે રસીદ મેં લિખા હુઆ હૈ, વોટર ટેક્સ ભર રહે હૈ, લેકિન વોટર કહાં મિલ રહા હૈ. તો આ હતી વાત પ્રજાજનો ની, પ્રજા પૂછે છે મામ. ફરી મળીશું આવતા સપ્તાહે, ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો, આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? પોતાના નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે, હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી, અમારું બહુ સારું હતું, એમ અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પડ દિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. સાચો સરકાર કહે છે.